ઉદાહરણ નંબર 4 જોવાના છે. એક વિસ્તારમાં કુટુંબદીઠ બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે. કુટુંબદીઠ બાળકોની સંખ્યાનો મધ્યક. જ્યારે પણ આ રીતની બે રકમ આપેલી હોય ત્યારે એકદમ સરળ રીતે સમજી લેજો શું કરવાનું હોય. પહેલું જે બાળકોની સંખ્યા કહેવાય એને એક્સ કહેવાય, અને બાજુમાં કુટુંબોની સંખ્યા એને એફ કહેવાય, એટલે કે આવૃત્તિ. કંઈ જ નથી કરવાનું, આપણે એફ એક્સ કરી નાખવાનું. એનો મતલબ કે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 0 × 4 એટલે 0 જ થાય, 8 × 1 એટલે 8 થાય, 23 × 2 એટલે 46 થાય. નહીં સમજવું પડે તો મગજને કષ્ટ નહીં આપતા, 23 × 2 કરી દેવાના, બરાબર 46 થાય. 8 × 3 એટલે 24 થાય, 6 × 4 એટલે પણ 24 થાય, અને 5 × 3 એટલે 15 થાય. અને આ બધાનો સરવાળો એને કહેવાય સિગ્મા એફ એક્સ. સિગ્મા એટલે સરવાળો. ચલો સરવાળો કરી નાખીએ. 8 પછી 46 પછી 24 પછી 24 અને પછી 15 કેટલા થાય? 118 થાય. ફરીથી ગણીએ, 8 પછી કેટલા છે? 46 પછી 24 24 અને 15 જો છે ને, 117 થયા. એટલે એકવાર ફરીથી ચેક કરી લેવાનું, ભૂલ થાય. પહેલી વાર 118 આવેલા હતા ને, એટલે એ વાળું એકવાર આપણે જોઈ લેવાનું. બસ આટલું કરે એટલે દાખલો પૂરો. હવે શું કરવાનું? એક નવું સૂત્ર મૂકવાનું મધ્યકનું, જે અત્યાર સુધી નથી આવ્યું. એટલે મધ્યક બરાબર એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સના છેદમાં એન. પણ આ 10મા ધોરણમાં હતું એટલે આપણે બહુ એમાં ડિટેલમાં વાત નથી કરતા. એફ એક્સ 117 અને એન બરાબર કેટલા? તો એન બરાબર આ સરવાળો કરવાનો કેટલો થાય જો. અહીંયા આપેલા જ છે આપણને, 4 + 8 + 23 + 8 + 6 + 3 કેટલા થાય? 52 52 થાય. એટલે અહીંયા લખી દેવાના 52. આને કહેવાય એન. સિગ્મા એફને શું કહેવાય? એન કહેવાય. એટલે એન બરાબર લખી દેવાના 52. એટલે એક્સ બારનો આપણો જવાબ આવી જાય 117/52. 117/52 કરે આપણે એટલે 2.25 એ આપણો જવાબ આવે. શું આવશે? 2.25. એટલે આ 2.25 એ છેલ્લો જવાબ કહેવાય. પરંતુ જો ટૂંકી રીતે કીધું હોય તો આ રીતે આપણે દાખલો નહીં કરવાનો. આ કઈ રીતે આપણને કંઈ જ કીધું નથી, અને કંઈ જ ન કીધું હોય તો એફ એક્સ કરી નાખવાનું. પણ જો ટૂંકી રીત કીધેલું હોય તો આપણે DI વાળી રીત કરવી પડે, જે આપણે આગળના ઉદાહરણમાં જોઈશું.